જેપી નડ્ડા આજે અમદાવાદ આવશે. અમદાવાદ એરપોર્ટ ખાતે સંબોધન કરવાના છે, સભાને સંબોધવાના છે. સભા સંબોધ્યા બાદ તેઓ ગાંધીનગર જવા રવાના થશે. ગાંધીનગર ખાતે શુભ મુહૂર્તમાં તેઓ નામાંકન કરવાના છે, ઉમેદવારી ફોર્મ ભરવાના છે. એરપોર્ટ ખાતે બસ ભરીને વિદ્યાર્થીઓને અને કાર્યકર્તાઓને લાવવામાં આવ્યા છે. અત્યારે મોટી સંખ્યામાં એરપોર્ટ પર વિદ્યાર્થીઓનો અને કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા જયંતિ ચૌધરી અમારી સાથે જોડાઈ ગયા છે. જયંતિ, રાજ્યસભાની ચૂંટણી માટે હવે જ્યારે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે જેપી નડ્ડા અમદાવાદ પહોંચી રહ્યા છે, ગાંધીનગર જશે, પરંતુ તે પહેલા તેઓ સભાને સંબોધવાના છે. ચોક્કસથી, ગુજરાતની ચાર બેઠકો માટે રાજ્યસભાનું આજે નામાંકન થવાનું છે, જેમાં જેપી નડ્ડા પણ પોતાનું નામાંકન પત્ર છે જે તે ભરવાના છે. ટૂંક જ સમયની અંદર તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે અને ત્યારબાદ એરપોર્ટ ખાતે જ સભાનું સંબોધન કરવાના છે. ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લોકો જે છે તે ઉપસ્થિત છે. મહત્ત્વનું છે કે જેપી નડ્ડાને આવકારવા માટે રાજ્યના સીએમ પહોંચ્યા છે, તેમની સાથે જ કહી શકાય કે સીઆર પાટીલ પણ પહોંચ્યા છે, ગૃહમંત્રી પણ પહોંચ્યા છે અને ભાજપના જે અન્ય હોદ્દેદારો છે તેઓ પણ અત્યારે એરપોર્ટ ખાતે પહોંચ્યા છે. ટૂંક જ સમયની અંદર ભાજપના જે પ્રદેશ અધ્યક્ષ છે જેપી નડ્ડા તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે, ત્યારબાદ એરપોર્ટ ઉપર જ જે સભા છે તેમને સંબોધશે, ત્યારબાદ 12:39 જે શુભ મુહૂર્ત છે તે શુભ મુહૂર્તની અંદર ગાંધીનગર ખાતે તેઓ નામાંકન કરવાના છે, ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે તેઓ ભોજન લેશે અને દિલ્હી જવા માટે રવાના થશે. મહત્ત્વનું છે કે ટૂંક જ સમયની અંદર જેપી નડ્ડા અમદાવાદ એરપોર્ટ પર આવશે. જેપી નડ્ડાને આવકારવા માટે રાજ્યના સીએમ તેમજ કહી શકાય કે પ્રદેશના જે અધ્યક્ષ છે સીઆર પાટીલ તેઓ પણ પહોંચી ચૂક્યા છે. મહત્ત્વનું છે કે ટૂંક જ સમયમાં જેપી નડ્ડા અહીંયા પહોંચશે, ત્યારબાદ સભાને સંબોધશે અને ત્યારબાદ તેઓ ગાંધીનગર ખાતે જઈને નામાંકન ભરવાના છે. ત્યારે મહત્ત્વનું છે કે તેમને સંબોધવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ અહીંયા ઉપસ્થિત છે. જી, આભાર માહિતી માટે.